ગુજરાતમાં ધીરે ધીરે હવે ડ્રગ્સનું દૂષણ ફેલાઈ રહ્યું છે, ત્યારે ગુનાઓ તો સુરત શહેરમાં જાણે કે એપિસેન્ટર બનતું જઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અવારનવાર ડ્રગ્સ માફિયા બેફામ બનીને કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતા આવ્યા છે, ત્યારે ફરી એક વખત મુંબઈથી સ્કૂલ બેગમાં કોઈ એક મહિલા એક પુરુષને સાથે સ્કૂલ બેગમાં ડ્રગ્સ લાવતા હોવાની સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જે બાદ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન પર વોચ રાખ્યો હતો અને ટ્રેનમાંથી આ લોકો આવતા હતા ત્યારે જ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એવી રીતના ફેલાઈ ગયા હતા અને આરોપીઓને પણ કોઈ છટકબારી ન મળે તે રીતના ટ્રેપ ગોઠવાઈ ગયો હતો. જે બાદ બાતમી સાચી પડે છે અને ક્રાઇમ બ્રાન્ચની નજર ટ્રેનમાંથી આવતી આ યુવતી પર પડે છે. ક્રાઇમ બ્રાન્ચ તે મહિલા અને પુરુષને ફોલો કરે છે અને તેમની પૂછપરછ પણ કરવામાં આવે છે, જે બાદ અસલી ખેલ શરૂ થાય છે અને મહિલાના બેગમાંથી ડ્રગ્સ મળી આવે છે. પોલીસને પહેલાથી જ શંકા હતી કે સુરતમાં બહારથી ડ્રગ્સ આવી રહ્યું છે, પરંતુ આ મહિલા અને પુરુષ પાસેથી ડ્રગ્સ મળી આવતા મામલો પૂરો નથી થઈ જતો. આ ડ્રગ્સની કડી બીજી કઈ કઈ કડીને મળે છે અને કેટલા લોકો આ હેરાફેરીમાં સંડોવાયેલા છે તેને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી, જે બાદ એક લોકોના નામો સામે આવતા ગયા અને પછી શું થયું સાંભળો. સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ આધે છેલ્લા એકાદ માસ દોઢ માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડીપીએસના દૂષણને નાથવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડલરોને આપવામાં આવે, એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે, આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મહિડાને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રીમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફિક નામનો બે માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે 3:30 વાગે એને પકડવા 4:30 વાગે પકડવામાં આવે છે. એમની પાસેથી 253 ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે. આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન, સલમાન અને ફેઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી, જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતા એમની પાસેથી અંદાજિત 28-29 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત 1,80,000 થી 3 લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી, જેમાં આરોપી ફેઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી પણ અંદાજિત 31-32 ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો. ત્રીજી રેડ મોહમ્મદ મોહસિન શેખ નામના એક કિસ્મનું નામ આમની તપાસ દરમિયાન આવેલું હતું. આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુધરપુરામાં અસફાક મોહમ્મદ યુસુફના ઘરે. એ તપાસ કરતા મોહમ્મદ અસફાક 5મા માળેથી કૂદીને ભાગવા જતા 14 માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતા ડોક્ટરની સામે એની પાસેથી 15-20 ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો. તદઉપરાંત આ જ રેડો દાખલતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર કાળુ નામનો માણસ પણ મુદ્દામાં લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કેઆઈ મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત 27-28 ગ્રામ 2,80,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી. આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 2 અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં, એક પાલ પોલીસ સ્ટેશનમાં, એક રાંદેર પોલીસ સ્ટેશનમાં અને એક ડીસીબીમાં કુલ અલગ અલગ 5 ગુનાઓ નોંધવામાં આવ્યા, જેમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી. કુલ 354 ગ્રામ અંદાજે. પૂછપરછમાં ક્રાઇમ બ્રાન્ચે તરત જ અલગ અલગ ટીમો બનાવી અને તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન સુરત શહેરના પાલ, રાંદેર, રુદ્રપુરા, નાનપુરા, આમ સુરત ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં 5 અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડી 354.6 ગ્રામ ડ્રગ્સ અને 1.93 ગ્રામ ગાંજા સહિત 37.37 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં સુરતે 5 અલગ અલગ FIR નોંધીને કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. સુરતથી સંજયસિંહ રાઠોડનો અહેવાલ, ગુજરાત તક.